આગળ વાત કરીએ તો સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ પણ હોબાળાની ભેટ ચડ્યો. સંસદમાં સુરક્ષા ચૂકના મુદ્દે વિપક્ષ સતત આક્રમક બન્યું ત્યારે સંસદના બંને ગૃહમાંથી કુલ 80થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મુદ્દાને લઈને સંસદમાં ભારે હોબાળો મચાવ્યો. ભારે હોબાળા વચ્ચે એક જ દિવસમાં 78 સાંસદોને આખા સત્ર સુધી સસ્પેન્ડ કરાયા છે. સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનાર લોકસભાના 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા, જેમાં વિપક્ષના નેતા અધિરંજન ચૌધરી સહિત કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે. આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો, જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કર્યા. આ પહેલા 14 ડિસેમ્બરે 13 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 47 લોકસભા સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા છે. કુલ મળીને 92 સાંસદોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયા. પાર્લામેન્ટ ઇઝ ફંક્શનિંગ ઓનલી ફોર વન પર્પઝ, ટુ સપ્રેસ ધ એન્ટાયર વોઇસ ઓફ ધ ઓપોઝિશન and to suspend maximum people, those who are raising the issues of the people and the security. This is the thing is happening. Because this type of the parliament is, actually our impression is that parliament is for discussion and debate. But near now the parliament is for suspension of opposition members. Aaj sabse surakshit jo imarat hai, uske upar hamla hota hai, aur desh ke na pradhanmantri bolenge, na grahmantri bolenge, और हम अगर आपसे ये मांग करेंगे आप हमको सदन से बर्खास्त करेंगे, ये किसी को भी कबूल नहीं है और इसकी लड़ाई हम लड़ते रहेंगे. मैं आपसे एक ही चीज पूछना चाहती हूँ, 22 साल पहले जब आतंकी हमला हुआ था उनकी इतनी हिमाकत नहीं हुई थी कि अंदर आ जाएं, क्योंकि 13 लोगों ने अपनी शहादत दी थी. उस समय पे देश के प्रधानमंत्री ने आकर राज्यसभा में जवाब दिया था और जिम्मेदारी ली थी. देश की जनता ने आपको ये जिम्मेदारी नहीं दी है कि आप न्यूज़पेपर चैनल में जाकर इंटरव्यू दे, न्यूज़पेपर को जाकर इंटरव्यू दे या एक न्यूज चैनल में इंटरव्यू दे. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં કાર્યવાહી શરૂ થતા જ 15 મિનિટનું ભાષણ આપ્યું. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી ઘટના પર રાજનીતિ થઈ રહી છે. હંગામો વધતા ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી, બાદમાં બપોરે 2 વાગ્યા સુધી અને પછી દિવસભર માટે સ્થગિત કરાઈ હતી. આજ સાફ સાફ દેખ રહા હૈ કે પાર્લામેન્ટ કે અંદર કેસે બુલડોઝર ચલાયા જા રહા હૈ. યે કુછ નહીં હૈ, ये विरोधियों को रोंगने का ये एक प्रक्रिया है, विरोधियों को कुचलने का एक प्रक्रिया है, और सिर्फ अमित शाह जी को उनके विफलताओं को बचाने के लिए एक बुलडोजर चला रहे हैं विपक्ष पर, जनप्रतिनिधियों पर और जनता के अधिकारों पर. वो मूल अधिकार जो सवाल उठाने का जो मूल अधिकार है, संविधान की जो मूल अधिकार है, उन अधिकारों पर આજ રોંગને કા કામ ભાજપા કર રહી હે. કોંગ્રેસે સાંસદોના સસ્પેન્શનને લોકશાહી પર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું છે કે પહેલા ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો, હવે મોદી સરકાર સંસદ અને લોકશાહી પર હુમલો કરી રહી છે. દોનો માન્ય સ્પીકર ઓર માન્ય ચેરમેન કા આજ અપમાન કિયા ગયા, ઉનકે બાર બાર આગ્રહ પર, ઉનકે બાર બાર અનુરોધ પર વિપક્ષ કે નેતાઓ તક ને ઉનકી બાત નહીં સુની, વેલ મેં આયે, અપની સીટ સે નિકલ કે હર પ્રકાર કા વ્યવધાન કિયા. કોંગ્રેસે માંગ કરી છે કે ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. આ તમામની વચ્ચે આટલી મોટી સંખ્યામાં સાંસદો સસ્પેન્ડ થતા હવે દેશની સંસદ વિપક્ષ વિના જ આગળની કામગીરી કરશે. ब्यूरो रिपोर्ट, GSTV.